नमस्कार बाळकों, नॉर्थ गुजरात एज्युकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळा में आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 सामान्य ज्ञान में गुजरात परिचय पाठ भणीशुं। नीचे आपेला नक्शानो अभ्यास करो। तो आपणे अहीं गुजरातनो नक्शो आपेलो छे। गुजरातना पाड़ोशी राज्य में राजस्थान, महाराष्ट्र, मध्य प्रदेश छे। ગુજરાતની એક બાજુ દરિયા કિનારો આવેલો છે। ભારત દેશમાં ગુજરાત પશ્ચિમ ભાગમાં આવેલું છે। અરબ સાગરના કિનારે આવેલું રાજ્ય છે અને ગુજરાતને દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે। ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના 5 ભાગ પડે છે। ભૂ એટલે કે જમીન, જમીનની દ્રષ્ટિએ ગુજરાતના 5 ભાગ પડે છે। આ ગુજરાતનો નકશો છે। એમાં પહેલો છે ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્રની કચ્છના ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશો, રણ પ્રદેશો તથા દરિયા કિનારાના પ્રદેશો। ગુજરાત વિશે કેટલીક મહત્ત્વની માહિતી આપણે જોઈએ તો નદીઓ। ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે। તાપી, મહી, સાબરમતી, બનાસ, સરસ્વતી, વિશ્વામિત્રી, રૂપેણ, ભાદર, શેત્રુંજી, આત્મતી આ બધી પણ ગુજરાતમાં આવેલી નદીઓ છે। પર્વતો, તમે કદાચ પર્વતો ઉપર ચડ્યા પણ હશો। કોઈ ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે। મિત્રો, હિમાલય એ ભારતનો ઊંચો પર્વત છે। આ બંનેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય। પાવાગઢ, ચોટીલો, શેત્રુંજો, બરડો, ભુજીયો, પારનેરા, તારંગા, આરાસુર વગેરે ગુજરાતના પર્વતો છે। આરાસુર એટલે કે આપણો અંબાજીનો પર્વત, ગબ્બર। બંદરો, કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર છે। દરિયાઈ માર્ગે મુસાફરી કરવા અને માલસામાનની હેરફેર કરવા માટે બંદરોનો ઉપયોગ થતો હોય છે। તેનાથી કંડલા પોર્ટથી વિદેશ વિદેશમાં પણ માલ જતો હોય છે મોટી મોટી સ્ટીમરો દ્વારા। એમાં છે મુદ્રા, વેરાવળ, ઓખા, પોરબંદર, દીવ, જામનગર, ભાવનગર વગેરે મહત્ત્વના બંદરો ગણવામાં આવે છે। હવાઈ મથકો, હવાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે પ્લેન દ્વારા આપણે જઈએ છીએ તો અમદાવાદ જે છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે। દેશ વિદેશના દરેક જે વિમાનો ત્યાં આવે છે। ગુજરાતમાં રાજકોટ, ભુજ, ભાવનગર, જામનગર, વડોદરા, કેશોદ, પોરબંદર અને સુરત હવાઈમાં હવાઈ મથકો આવેલા છે। હવે તો આપણે મહેસાણામાં પણ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે। હવા ખાવાના સ્થળો કે જે ઊંચાઈ પર હોય અને જ્યાં ઠંડી હવા આવતી હોય, ઠંડો પવન આવતો હોય અને એ સ્થળો પર વધુ ગરમી લાગતી ન હોય તો ડુમસ, અજીરા જે છે એ સુરતના છે, તિથલ અને ઉભરાટ વલસાડના છે, સુકલતીથ, અહેમદપુર, માંડવી, ચોરવાડ, તારંગા, બાલારામ, સાપુતારા, પાવાગઢ વગેરે હવા ખાવાના સ્થળો છે। અભયારણ્ય અને નેશનલ પાર્ક, અભયારણ્યો એટલે કે જ્યાં પ્રાણીઓ સુરક્ષિત રીતે રહી શકે છે તો પ્રથમ છે ગીર, જૂનાગઢમાં આવેલું છે શાસણ ગીર અને તે સિંહના અભયારણ્ય માટે ફેમસ છે। પછી છે બરડીપાડા જે ડાંગમાં આવેલું છે, સાબરનું અભયારણ્ય છે આ છે સાબર। પછી છે વેળાવદર જે ભાવનગરમાં આવેલું છે અને કાળિયાર માટેનું અભયારણ્ય છે, કાળિયાર પ્રાણી માટેનું। પછી છે નળ સરોવર જે સુરેન્દ્રનગરમાં આવેલું છે અને પક્ષીઓ માટેનું એકમાત્ર અભયારણ્ય છે। અહીંયા સુરખા બધા હંસલા દરેક જાતના પક્ષીઓ આવે છે। પછી છે પીરોટોન જે કચ્છ જામનગરમાં આવેલું દરિયાઈ પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે। એવું નથી કે એકલા જમીન ઉપર રહેતા જ પ્રાણીઓ છે, દરિયાઈ પ્રાણીઓ માટે પણ અભયારણ્યો હોય છે, નેશનલ પાર્ક્સ હોય છે। ડેડિયાપાડા જે રાજપીપળામાં આવેલું છે રેન્જનું અભયારણ્ય છે। પછી છે રતનમહાલ જે દાહોદમાં આવેલું છે એ પણ રીંછનું છે। યાદ રાખો રેન્જ માટે 2 અભયારણ્યો છે, દેડિયાપાડા અને રતનમહાલ। પછી છે વાંસદા નવસારીમાં આવેલું છે, દીપડા માટેનું અભયારણ્ય છે। કચ્છ ગુડખર માટેનું અભયારણ્ય છે। હવે જોઈએ આપણે આટલા અભયારણ્યો આપણે જોયા, બીજું વધુ આવતા અંકમાં આપણે જોઈશું। ઘરે રહો, સુરક્ષિત રહો।